जय श्री कृष्ण प्रकाश पोकार ब्लॉग नींदर तमारो हार्दिक स्वागत छे। अत्यारे अमे उदयपुर नी टूर माटे निकळ्या छीए अमदावाद थी उदयपुर। त्या अमारे रिसोर्ट नी अंदर रोकावानुं छे, बे दिवसनो प्लान छे अमारो त्यां रोकावानुं। अने तमने अत्यारे मारी पाछळ जोई शको, अमारी आ लग्जरी छे बस नी अंदर थी अमे ट्रावेलिंग करी रह्या छीए। अमदावादी अमारी साथे छे अमृतभाई, जिग्नेशभाई, तमे जोई शको छो अत्यारे होटलनी अंदर अमे नास्तो पाणी करवा माटे रोक्या छीए। तो मारो બ્લોગની અંદર તમે હું તમને બધું આખું ઉદયપુર રિસોર્ટ બતાવતો રહીશ અને તમે જોતા રહેજો, મારી સાથે બન્યા રહો। સંઘ જઈ રહ્યો છે, તમે જોઈ શકો છો જય અંબેના નારદ સાથે અહીંયા એમનો વિસામો છે અંબાજી માતાજીનો, અને આ શંભુ કોફી બાર સામે તમે જોઈ રહ્યા છો। અમારી ગાડી હોટલ પર અત્યારે નાસ્તો પાણી કરવા માટે ઊભી રહી છે, તો ત્યાં નાસ્તો પાણી કરી અને બધા અમે અંદર બેઠા છીએ। હવે થોડી વારમાં અમારી ગાડી અહીંયાથી નીકળશે, સયાજી ગ્રુપની અંદર છે જવાનું। પ્રવેશ કરી ચૂક્યા છીએ અને તમે ગેટ દ્વાર જોઈ શકો છો। આ મેન હાઈવે છે, અમારી ગાડી ત્યાં ઊભી છે, ત્યાંથી અહીંયા મેન હાઈવે ઉપરથી અંદર પ્રવેશ કરીશું અમે। અમારો રિસોર્ટ હજી અંદર છે, તો આગળ જઈશું તમને બતાવતો રહીશ। ગાડી અહીંયા ઊભી રહી છે ઉદયપુરની બારે, અને બધા અમે અત્યારે ઊભા છીએ નીચે, અને ત્યાંથી અમારે આગળ રિસોર્ટમાં જવાનું છે। તો બધા જોડે છીએ, અમારા મિત્રો ઉદયપુર રિસોર્ટની અંદર જઈ રહ્યા છીએ। અમારી આ ટ્રાવેલ્સ છે, બાજુ ઊભી છે, અને અહીંયાથી રસ્તો જાય છે, જોઈ શકો છો તમે। यहाँ पे ये टीवी है, यहाँ पे एक यहाँ पे बाथरूम आप देख सकते हो, यहाँ पे बाथरूम है एक बड़ा सा, यहाँ पे आप शावर ले सकते हो और नहाने का, और बढ़िया हो यहाँ पे बाथरूम है एक बढ़िया सा आप यूज़ कर सकते हो। और यहाँ ये सब एंट्री है, हमारी रूम है। रूम नी अंदर थी निकली अने बारे रेस्टोरेंट नी अंदर जम्मानू मारो प्रोग्राम छे नीचे, तो एक थी त्रण मारो लंच छे, तो अमे बधा लंच लेवा जई रह्या छीए तार मित्रों साथे। तमे जोई शको छो बधा मित्रों छे अमारी जोड़े। आ होटल छे अमारी आखी, अमारे रूम छे 407 नंबर, अने बधा मित्रों जोड़े उभा छीए। અત્યારે એમબીએસની અંદર હોટલની અંદર રોકાય છે, રિસોર્ટની અંદર અમારે ગાડી આવી રહી છે, તમે જોઈ શકો છો। અને સયાજી બાય ધ સયાજી ગ્રુપ દ્વારા એ સંચાલિત છે રિસોર્ટ આખો, અને અમે અત્યારે લંચ લેવા માટે જઈ રહ્યા છીએ। તો આ એક ડુંગરા ઉપર બનાવેલો જોરદાર વિશાદ રિસોર્ટ છે, ડુંગરાની આસપાસ બધા જે રિસોર્ટની અંદર રૂમો છે બધા બનાવેલા, અને તમે અંદર આવી શકો છો અહીંયા અને ભરપૂર આનંદ માણી શકો છો। નીચે રિસોર્ટ છે આખો, અને ત્યાં સ્વિમિંગ પુલ છે, અને રિસોર્ટની અંદર તર જમવાનું અમારે રોડ છે, ડાયરેક્ટ શોર્ટકટ છે, રિસોર્ટ બહુ મોટો છે, એટલે તમે અહીંયા ઉતરીને સામે રેસ્ટોરન્ટ છે ત્યાં જમવાનું છે અમારું, તો બધા ઉતરીને જઈએ છીએ। આ ડુંગરા ઉપર ઊંચા નીચા ઢારમાં બનાવેલો છે એક રિસોર્ટ, જોરદાર ભવ્ય, અને નામ છે એનું ઇમ્પિરિયન્સ બાય સયાજી ગ્રુપ છે, એ દ્વારા ચલાવવામાં આવે છે રિસોર્ટ આખો, અને મસ્ત નજારો છે, ગાર્ડન બાર્ડન સારું છે, અહીંયા જોઈ શકો છો આ કેનાલ જેવું બનાવ્યું છે, એફિલ ટાવર
અહીંયા એફિલ ટાવર બનાવ્યું છે લોખંડનું એવું નાનું એવું, અને આખું ગાર્ડન છે, સામે રેસ્ટોરન્ટ છે, અને આ અમારે એન્ટ્રી અમે અહીંયાથી લીધી હતી, ત્યાં અમારું ચેકિંગ થયું. ચેકિંગ થયા પછી અમને રૂમ એલોટ કરવામાં આવ્યો. આ સામે દેખાય બધા કોટેજ ટાઈપના રૂમ છે, અલગ અલગ ત્રણ માળના બનાવેલા, તો એમાં તમે રોકાઈ શકો છો. અને સારો એવો નજારો છે, નેચરલ નજારો, અને શાંતિથી બેસીને આનંદ માણી શકો રિસોર્ટની અંદર. તમારે આ રિસોર્ટની અંદર રેસ્ટોરન્ટ છે, આ રેસ્ટોરન્ટ બાર ઓપન એરિયા આટલો છે, બાર ઓપન છે, બહાર બેસીને તમે સાંજના ડિનર લઈ શકો છો. બપોરનું લંચ અંદર એસીની અંદર છે, તો તમને અંદર બતાવું. ડિનર છે, બધા ટેબલો ગોઠવેલા છે, હોલ છે, અંદર અંદર આવીને જમી શકો છો બેસીને. તમને મોટો હોલ છે, 300-400 માણસ ઓકે રેડી ફર્સ્ટ ટાઈમ ટુ એન લંચ જિજ્ઞેશભાઈ લઈ રહ્યા છે. હા, સૂપ બૂપ પી લીધો છે અમૃતભાઈ, કેવું રહ્યું સૂપ? ચાઇનીઝ સૂપ છે, તમે જોઈ શકો છો. જિજ્ઞેશભાઈ ચાલુ કરી દીધું જમવાનું, તમે જોઈ શકો છો. સલાડ છે અત્યારે, સલાડ રહી રહ્યા છે. હા, એ છાશ હે બટર મિલ્ક. જિજ્ઞેશભાઈ આપ દિખા કે જઈએ, યે હૈ પનીર બટર મસાલા, પનીર બટાલા મસાલા સબ્જી. ઓર ઇસકે બાદ આયેગા મિક્સ વેજ, બઢિયા. ઓર ઇસકે બાદ આયેગા સુકી બાજુ, આલૂ સુકી બાજુ, જીરા આલૂ, દાલ તડકા હૈ યે, આપકો દિખા દું. સબસે બહેતરીન ચીજ હૈ. ઓર જાંબુન હૈ સ્વીટ મેં, ગુલાબ જાંબુન દેખ સકતે હો આપ. યહાં પૂરા હીટિંગ હો રહા હૈ કુકિંગ, જિસમે હમ લંચ લેંગે. બટર મિલ્ક કે સાથ મેં બઢિયા ખાના હૈ, દેખ સકતે હો. ચલો હવે અમારે અત્યારે બપોરનો લંચ પતી ગયો અને આરામ બી કરી લીધો હોટલની અંદર. હવે અમે બધા અત્યારે ક્રિકેટ મેચ રમવાનું બધા પ્લાનિંગ કરી રહ્યા છીએ રિસોર્ટની અંદર. તો રૂમની અંદર અત્યારે અમારે બધા મોઢું બોઢું ધોઈ અને ચા પાણી કરવાના બાકી છે. 5 વાગે ચાનો પ્રોગ્રામ એવું કહે છે કે ગાર્ડનની અંદર આવી જશે. અમૃતભાઈ તૈયાર થઈ ગયા છે, જિજ્ઞેશભાઈને અમે બધા અત્યારે હવે મેચ રમવા માટે નીકળી રહ્યા છીએ રૂમની અંદરથી. તો ચલો હું તમને ગાર્ડનની અંદર અમારી મેચ બધા રમવાના છીએ, તો બધા તૈયાર થઈ ગયા છીએ. બધા મિત્રો ગ્રુપ છે આખું અમારું, તો બધું તૈયાર થઈ ગયું છે હોટલની અંદર. મસ્ત નજારો છે ડુંગરાઓનો, અત્યારે વેધર બહુ સારું છે, ધૂપ છે થોડી થોડી. મેચ રમવા માટે બધા તૈયાર થઈ ગયા છે અને બધા ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયા છે. અમે પણ જઈ રહ્યા છીએ મેચના ગ્રાઉન્ડમાં. આ જે એરિયા છે, તમે અહીંયા મેચ રમી શકો છો. રિસોર્ટનો ગાર્ડન એરિયા છે મેન જગ્યા ઉપર, વચ્ચોવચ્ચ સ્વિમિંગ પુલ તૈયાર થઈ ગયો છે. જેને બી આમાં નાહવું હોય એ નાહી શકે છે સ્વિમિંગ પુલની અંદર. બઢિયા જોરદાર સ્વિમિંગ પુલ છે.